આપણા છેલ્લા વિડીયોમાં આપણે સમગ્ર પેકેજિંગ વિશે શીખ્યા, વિવિધ પ્રકારના પેકેજિંગ, ડિલિવરી માટે બિન ખાદ્ય ચીજ વસ્તુઓ પેક કરતી વખતે પેકેજિંગના વિવિધ તત્વો અને વેચનારે અપનાવવી જ જોઈએ તેવી શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે આંતરિક પેકેજિંગ વિશે શીખીશું, વિવિધ પ્રકારના આંતરિક પેકેજિંગ, કેટલીક સામાન્ય માર્ગદર્શિકા તેમજ ખાદ્ય અને પેય પદાર્થોની કેટેગરીના સંબંધિત પેકેજિંગ માટેની માર્ગદર્શિકા સમજીશું. બાહ્ય પેકેજિંગ બોક્સમાં ઉત્પાદોની શિપિંગ કરતી વખતે ઘણા કિસ્સાઓમાં વિક્રેતાએ શિપિંગ દરમિયાન ઉત્પાદોને હલનચલન કરતા અટકાવવા અને નુકસાન થતા અટકાવવા માટે આંતરિક ફિલર અથવા પેકિંગ સામગ્રી ઉમેરવી પડે છે. આંતરિક ફિલર્સ પેકેટને વધારાની જાળવણી અને સ્થિરતા આપવામાં મદદ કરે છે. આ માટે તમામ માર્ગદર્શન મળી જાય એવી કોઈ એક પ્રકારની માર્ગદર્શિકા ઉપલબ્ધ નથી. વિક્રેતાઓ માટે વિવિધ પ્રકારની આંતરિક પેકેજિંગ સામગ્રી ઉપલબ્ધ છે. અહીં આ ચાર્ટ તમારા પેકેજિંગમાં આંતરિક ભરણ સામગ્રીનો ઉપયોગ કરવા માટે એક વ્યાપક માર્ગદર્શિકા છે અને આ દરેક સામગ્રીનો એક વિશેષ ફાયદો છે. બબલ રેપ કોઈ પણ આકારના નાજુક ઉત્પાદનોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. થર્મોકોલ હલકો હોય છે અને તે પેકેજના વજનમાં વધુ વધારો નથી કરતો. નાજુક ઉત્પાદનોની સપાટ ઉપરી ભાગોને સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ છે. કાર્ડબોર્ડના ટુકડા બહુવિધ નાજુક અથવા નાની વસ્તુઓને અલગ અલગ ભાગમાં સ્થિત કરવા માટે સારા રહે છે. ક્રાફ્ટ પેપર વિવિધ રીતે ઉપયોગી અને લવચીક ભરણ સામગ્રી છે. તમે ગમે તે સાઇઝમાં તેને સરળતાથી ફાડી શકો છો અથવા કોઈ પણ ઇન્ફિલ જરૂરિયાતને ફિટ કરવા માટે તેને ક્રમ્પ કરી શકો છો. ક્રોમ અથવા થર્મોકોલ બોલ્સ લવચીક હોય છે અને તેનો ઉપયોગ વિવિધ ઉત્પાદન કદ માટે થઈ શકે. એરપીલો લોજિસ્ટિક ખર્ચ પર બચત પેકેજમાં વધુ વજન ઉમેરશો નહીં. જો તમારો ઈરાદો તમારા પેકેજિંગમાં ખાલી જગ્યા ભરવાનો હોય તો ક્રાફ્ટ પેપર અને ફોમ અથવા થર્મોકોલ બોલ્સ આ કામ માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ છે. જો તમે પેકેજિંગની અંદરની વસ્તુઓની અંદર અલગ રાખવાનો ઈરાદો ધરાવતા હો તો બબલ રેપ અથવા કાર્ડબોર્ડના ટુકડા વાપરવાનું સૂચવવામાં આવે છે. જો કાર્ય ફક્ત ગાદીનો ઉપયોગ કરી પૂરું કરવાનું છે તો દેખીતી રીતે કાર્ડબોર્ડના ટુકડા